नमस्कार दर्शक मित्रों, अब तक न्यूज में आपनु हार्दिक स्वागत है। आपनी साथ हूं आकांक्षा गोंडलिया। शुरुआत करें आज की मुख्य हेडलाइंस थी। विश्व अनेक देशों भूखमरा तरफ, परंतु भारत मात्र अनाज क्षेत्र आत्मनिर्भर ज नहीं बन्यु, पण अन्नदाता पण बन्यु। छेल्ला 24 कलाक दरमियान राज्यना 13 तालुकाओं में वरसाद नोंधायो, अनेक विस्तारों में 30-40 किलोमीटर झड़पे पवन फूंकावानी संभावना। विजय रूपाणी के नीतिन पटेल ने राज्यसभा में ले जवाय तेवी शक्यताओं नहीवत। वर्ष 1960 में भारत में खाद्य सुरक्षा की स्थिति कथरी थी, त्यारे लाल बहादुर शास्त्री ऐलान कर्यु हतुं के लोको एक वक्त नुं ज भोजन लिए, त्यारथी लईने अत्यार सुधी में भारत नुं चित्र बदलायु छे। अत्यारे भारत मात्र अनाज क्षेत्रे आत्मनिर्भर ज नथी, परंतु अन्नदाता पण बन्यु छे। बीजी तरफ अत्यारे विश्वनी वात करवामां आवे तो अनेक देशों की स्थिति अलग छे। अनेक देशों में भूखमरा जेवी स्थिति छे। वैश्विक स्तरे तीव्र खाद्य सुरक्षा नो सामनो करी रहा छे। लोकोनी संख्या 22.20 करोड़ ने वटावी जवानो अंदाज छे, जे पहला करता वधु छे, एम यूनिसेफना अहेवाल में जणावायुं छे। संघर्ष, अस्थिरता अथवा आबोहवा परिवर्तन थी प्रभावित देशों में रहती महिलाओं में सौथी वधु असर अनुभवाई रही छे। आ दर्शावे छे के विश्वभरनी महिलाओं खास करीने आजीविका अने पौष्टिक खोराकनी पहोंच पर कोरोना रोगचाळानी असरथी प्रभावित थई छे। जेम जेम शाळाओ अने बाळ संभाळ सुविधाओ बंध थई गई, तेम स्त्रीओए तेमनी काम करवानी क्षमतामां घटाडो करी नोंधपात्ર રીતે વધુ બાળ સંભાળનો બોજ ઉઠાવ્યો છે। તેવો રિટેલ અને હોસ્પિટાલિટી જેવી નોકરી અને અન્ય આવકથી પ્રભાવિત આર્થિક ક્ષેત્રોમાં પણ વધુ વ્યસ્ત રહેવાનું વલણ ધરાવે છે। ભારતમાં નૈઋત્યના ચોમાસું સતત પાછું ઠેલાઈ રહ્યું છે। એક પછી એક વેસ્ટર ડિસ્ટર્બન્સ સર્જાવાના કારણે વાતાવરણમાં પલટો આવી રહ્યો છે। રવિવારે રાજ્યના 133 તાલુકાઓમાં વરસાદ પડ્યો, હજી ચોમાસું બેઠું નથી, પરંતુ પ્રી મોન્સૂન એક્ટિવિટીનો આરંભ થઈ ગયો હોય તેવું લાગી રહ્યું છે। આજે વરસાદની સંભાવના નહીવત છે, પરંતુ સૌરાષ્ટ્ર સહિત રાજ્યના અનેક વિસ્તારોમાં 30-40 કિલોમીટરના ઝડપે પવન ફૂંકાવાની સંભાવના હવામાન વિભાગ દ્વારા વ્યક્ત કરવામાં આવી છે। આજે સવારે પૂરા થતા છેલ્લા 24 કલાક દરમિયાન રાજ્યના 13 તાલુકાઓમાં વરસાદ પડ્યો હતો। બનાસકાંઠાના પાલનપુરમાં મિની વાવાઝોડા સાથે 2 ઇંચ વરસાદ આવી પડ્યો હતો। ગુજરાત રાજ્યસભાના 11 પૈકી 3 સાંસદોની મુદ્દત આગામી 18 ઓગસ્ટના રોજ પૂર્ણ થઈ રહી છે। આ ત્રણેય સાંસદો ભાજપના હોય, આગામી ચૂંટણીમાં પણ ભાજપના જ ત્રણેય ઉમેદવારો વિજેતા બનશે। ગત સપ્ટેમ્બર 2021માં રાજ્યમાં નેતૃત્વ પરિવર્તન કરાયા બાદ 2022 વિધાનસભાની ચૂંટણીમાં રાજ્યના પૂર્વ મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણી અને પૂર્વ નાયબ મુખ્યમંત્રી નીતિનભાઈ પટેલની ટિકિટ પણ કાપી નાખવામાં આવી હતી। ત્યારથી એવી વાતો વહેતી થઈ છે કે આ બંને નેતાઓને ભાજપ રાજ્યસભામાં લઈ જશે, પરંતુ તેવી શક્યતાઓ ખૂબ જ નહીવત દેખાઈ રહી છે। રૈયા ગામ ખાતે શ્રી રામજી મંદિર પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવનું આયોજન 10-12 જૂનના રોજ યોજાવા જઈ રહ્યું છે, ત્યારે વિવિધ કાર્યક્રમોની હારમાળા સર જોવા મળશે। આયોજકોએ આ અંગે અપતક મીડિયા હાઉસની મુલાકાત લીધી હતી અને જણાવ્યું હતું કે તારીખ 11ના રોજ સવારે 10 વાગ્યાથી ભવ્ય શોભાયાત્રાનું આયોજન કરવામાં આવ્યું છે। એટલું જ નહીં, અરણી મંથન દ્વારા અગ્નિ સ્થાપવામાં પણ આવશે અને પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ પણ યોજાશે। રામજી મંદિરનો પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવનું અમે ગામજનોએ આયોજન કરેલું હોય તો આપના મીડિયા ચેનલ થ્રુ ગામને તથા જાહેર જનતાને જણાવવામાં અમને ખૂબ આનંદ થાય છે કે જે રામજી મંદિર ભારત દેશ આઝાદ થયો તે પહેલાં પાળ સ્ટેટ જે હતા એમના ભાણેજભાઈ જે બંધાવેલો હોય અને આફ્ટર 76 યર્સ એટલે 76 વર્ષ પછી પાછો એનો પૂર્ણ જીર્ણોદ્ધાર કરી અને બધા જ ગ્રામજનો એક સાથે મળી અને જ્ઞાતિવાદી અને જ્ઞાતિ જાતિનો કોઈ પણ જાતનો ભેદભાવ રાખ્યા વગર હિન્દુ અને મુસ્લિમ ખાસ આ દેશને સંદેશો આપવા હું માગું છું કે અમારું રૈયા ગામ જે રડિયામણું છે એમાં જેટલો હિન્દુનો ફાળો છે એટલો જ મુસલમાનનો પણ ફાળો છે અને એટલી જ મહેનત તન મન અને ધનથી અમારા ભાઈઓએ બધાએ કરેલી છે અને ત્યારે આ અમે એક સુંદર કાર્યને આકાર આપી શક્યા છીએ। તો આપની ચેનલ થ્રુ આ બધાને એક જાણ કરવાનું અને એક સારો સંદેશ આપવાની અમારી એક ઈચ્છા હતી કે ભાઈ આવા કાર્યો ધર્મના થતા રહીએ, પછી એનાથી આગલી આપણી આવતી પેઢીને સારા સંદેશ મળે। અને આ રૂપરેખાનો કાર્યક્રમ એવો છે કે 10 તારીખે અમે પ્રાણ પ્રતિષ્ઠાનો યજ્ઞ ચાલુ થશે, 11 તારીખે શોભાયાત્રા છે જેમાં આખું ગામ અને નજીકના બધા જોડાશે અને 12 તારીખે મહાપ્રસાદનું આયોજન છે અને પ્રાણ પ્રતિષ્ઠાનો મહોત્સવ છે। મહાનુભાવોમાં આપણે એકચ્યુઅલી અમારે તો આ જ ગામનું જ છે, પણ છતાં જે આપણા સારા સારા રાજકોટના નામાંકિત દર્શિતાબેન શાહ છે, નરેશભાઈ પટેલ છે, આ બધાને અમે ભાવથી આમંત્રણ આપીએ છીએ વગેરે જે આપણા મહાનુભાવો છે એમને આપણે આમંત્રિત કરીએ છીએ અને સંતો મહંતો એમાં દાણીધરના સંત છે એ પણ હાજરી આપશે। અમે એવી કોશિશ કરીએ છીએ કે અપૂર્મુનિ સ્વામી પણ આશીર્વાદ આપે,
અને બીએપીએ સંસ્થા, કારણ કે આપણે જે મૂર્તિ જે બનાવડાવી છે એ થાસોસનો ગ્રીસમાંથી થાસોસ પથ્થરમાંથી આખી બનાવી છે અને એમાં બીએપીએસ સંસ્થાનો બહુ મોટો સપોર્ટ છે આપણે. રાજકોટ દિન પ્રતિદિન ઔદ્યોગિક હબ બનવા તરફ આગળ વધી રહ્યું છે, પણ વીજળી સહિતની માળખાગત સુવિધાઓની અનિયમિતતા અને અભાવે ભારે અગવડતા સર્જી છે. રાજકોટ જિલ્લાના લોધિકા તાલુકા સ્થિત ખાંભા ઇન્ડસ્ટ્રીયલ ઝોન ખાતે વારંવાર વીજળી ગુલ થવાની સમસ્યાથી ઉદ્યોગકારો ત્રાહિમામ પોકારી ઉઠ્યા છે. મુખ્યત્વે કાસ્ટિંગ અને પ્લાસ્ટિક ઉદ્યોગના યુનિટ ધરાવતા આ વિસ્તારમાં એકવાર વીજળી ગુલ થતા અંદાજે 30-40 લાખ રૂપિયાની નુકસાનીનો સામનો કરવો પડે છે. અનેકવાર પીજીવીસીએલ કચેરીએ રજૂઆત કર્યા છતાં નિવેડો નહીં આવતા ઉદ્યોગકારોએ પણ હવે બાંયો ચડાવી છે. પત્રકાર પરિષદનો આભ સર્વે મીડિયા વાળા અને પત્રકાર મિત્રોનો ખાંભા એસોસિએશન અને ગોલ્ડન મીડિયા એસોસિએશનનું સ્વાગત કરું છું. અમારી વાતને વાંચવા માટે આપ લોકો બધા ભેગા થઈને અમને સાંભળવા માટે આવ્યા છે તો અમે એસોસિએશનને સર્વનું આભારી છું. આજની અમારી પ્રેસ કોન્ફરન્સ ખાસ પીજીવીસીએલ સામે લડત માટેની છે. અમારી સમસ્યાની અંદર અમારું ખાંભા ગોલ્ડન ગ્રીન એસોસિએશન 2017 કાર્યરત થઈ ગયેલું છે એસોસિએશન અત્યારે, અને એની અંદર લગભગ 200-250 કારખાના એક્ટિવ છે, જેના 100 કેવીઆરથી માંડીને 50 કેવી લગીને 200 કારખાના એક્ટિવ છે. મેટોડા અને સાપરની અંદર રેગ્યુલર લાઇટનું કનેક્શન રેગ્યુલર મળે છે. અમારું દિવસમાં 1-5 વાર ટ્રિપિંગ આવે છે અને વધારે ટ્રિપિંગ આવવાથી અમારા કારખાનેદારોને વધારે નુકસાની સહન કરવી પડે છે. એના નુકસાનીના આંકડા એટલા બધા છે ને કે એ આંકડા બોલી શકાય. આશરે કારખાના 200 એચપી ઉપરના છે અને 60-70 કારખાના જે 50 એચપી ઉપર નીચેના છે એની નુકસાન આંકડા એક ટ્રિપિંગની અંદર 40-50 લાખની નુકસાની આવે. અમે અગાઉ એમડી સાહેબ શ્રી ધવલકુમાર અને અત્યારે બીજા 3-4 ડી અહીંથી સાપરમાંથી રિટાયર થઈ ગયા બધાને મૌખિક લેખિતમાં અરજી આપેલી છે, પણ રિઝલ્ટમાં કોઈ આવેલ જવાબ મળે. વધારેમાં વધારે કાસ્ટિંગ અને પ્લાસ્ટિક ઉદ્યોગ વધારે વિકસિત ઝોન છે. અધર કારખાનાઓ તો ખરા, મોટા મોટા કાસ્ટિંગ અને પ્લાસ્ટિક ઉદ્યોગ અને કાસ્ટિંગ ઉદ્યોગ બે વધારે પડતા જીએબીના રેગ્યુલર કન્ટિન્યુ પ્રોસેસિંગના કારખાના છે. એના નુકસાનીના આંકડા એટલા બધા છે, એક ટ્રિપિંગ આવે એનાથી મિનિમમ એક શોટની અંદર 30-40 લાખની નુકસાની આખા એસોસિએશનને લાગે છે. ખેતીના ઉદ્યોગમાં ખાલી પાણી બંધ થઈ જાય તો 1/2 કલાક વેઇટ છે, પણ આમાં વીજળી જાય છે ને એટલે સીધું ટ્રિપિંગ પડવાથી એટલો બધો ભઠ્ઠી જામી જાય છે અને આ લોકોને પ્લાસ્ટિક ઉદ્યોગવાળાને 70 લોસ લાગે. ધંધા એક ટ્રિપિંગમાં 30-40 લાખ રૂપિયાનો ખર્ચ લાગે છે. હવે ટ્રિપિંગના આંકડા 1-5 વારે આવે ને ક્યારેક તો 2-3 કલાકનો પણ વોલ્ટ આવી જાય છે દિવસ. અને આ બધા આધાર પુરાવો સાથેની વાતો છે, મૌખિક વાતો નથી. દરેકના અમારા સીસી કેમેરાની એના રિપોર્ટિંગ અમારી પાસે રાઇટિંગમાં લખેલા. 200 ફેક્ટરી ઓલરેડી કાર્યરત છે અને 170 કાર્યરત હમણાં ટૂંક શોર્ટ ટાઈમમાં થશે. કારણમાં બેદરકારી, આગળના આગોતરા આયોજન નથી. 1917ની જે લાઈનો છે એની લાઈનો હજી એમની એ પરિસ્થિતિમાં એટલા બધા કારખાને એક્ટિવ કરે છે, નવી ફોલ્ટ લાઈન નવી લાઈનો નાખેલ નથી, એ મુખ્ય કારણો છે. આગામી સમયમાં અમારી રજૂઆતો ઘણા ટાઈમથી હશે, પણ હવે અમે એકલા બધા એક્ટિવ છે. હવેના કાર્યકર દરમિયાન જો પીજીવીસીએલ કે સરકારથી અમને કોઈ મદદ નહીં મળે તો અમે બિલ ભરવાનું બંધ કરશું ને ગાંધી રાહ ચિંતા બધું ચાલશું. બિલ ભર્યા પછી પણ જો કદાચ અમારા કારખાના બંધ વીજળી કનેક્શન કાપી નાખે તો પણ અમે એ પણ સહન કરવા તૈયાર છું, પણ અમારી વીજળી કોઈ દિવસ ટ્રિપિંગ ના આવે ને એવી અપેક્ષા માટે અમે આંદોલન શ્રી ગણેશ કરશું. મારું નામ અર્જુન ડઢાણિયા છે. અમે પ્લાસ્ટિક ઉદ્યોગ ધરાવીએ છીએ. ખાંભામાં 2018થી અમે કાર્યરત છીએ. અમારા પ્રશ્નો એટલા બધા છે કે પીજીવીસીએલની બેદરકારી વારંવાર દેખાઈ આવે છે. અમે જ્યારે પણ કમ્પ્લેન કરીએ ત્યારે અલોટેડ અધિકારી ફોન નથી ઉપાડતા, અથવા તો કમ્પ્લેન કરી તેમ કહે છે કે હમણાં તમારો નિર્ણય આવી જશે, પણ નિર્ણય આવતા 3 કલાકે ગાડી પહોંચે છે જ્યાં પણ ટ્રિપિંગ આવે છે ત્યાં, અને જુનિયર અધિકારી એની રિસ્પોન્સિબિલિટી જરાય ધરાવતા નથી. હવે લાઇનમાં આમાં એવું છે સાહેબ કે જેટલા અલોટેડ ફેક્ટરી છે ને એના કરતાં વધારે એની પાસે પાવર નથી, પણ અલોટમેન્ટ જાજુ કરેલું છે બરાબર પીજીવીસીએલે. અને બીજું કે આ વારંવાર ટ્રિપિંગ આવે છે એનું મેન્ટેનન્સ એ લોકો બુધવાર મળે જ છે સાહેબ. અમારે બધાને બુધવારે રજા હોય છે ઉદ્યોગને બરાબર, એના હિસાબે બુધવારે પણ એકઈ જાતની કાર્યવાહી થતી નથી. પાણી પુરવઠા બોર્ડમાં કરવામાં આવેલ ગેરકાયદેસર કથિત ભરતી કૌભાંડ સામે આવ્યું. સમગ્ર મામલે રાજકોટ બિલ્ડર દ્વારા આરટીઆઈ કરી માહિતી માંગવામાં આવી, જે અંતર્ગત 2 વ્યક્તિની અલગ અલગ સમયે ભરતી કરવામાં આવી. 14 જૂન 2021ના રોજ પાર્થ રાઠોડ તેમજ 22 જુલાઈ 2021ના રોજ જયદીપ પોપટ નામના વ્યક્તિની ભરતી કરવામાં આવી. બંને વ્યક્તિઓની ભરતી જુનિયર આસિસ્ટન્ટ ઓફિસર તરીકે કરવામાં આવી, ત્યારે સમગ્ર મામલે કૌભાંડમાં સામેલ અને રોજમદાર તરીકે ફરજ નિભાવનાર વિષ્ણુ પ્રસાદ દેરાસરીએ કબૂલાત આપી છે કે આર્થિક લાભ મેળવવા માટે તેણે આ પ્રકારે ગેરકાયદેસર કૌભાંડ આચર્યું છે.
કોઈપણ જાતિ માધ્યમોમાં જાહેરાત આપ્યા વગર ગેરકાયદેસર રીતે બંને યુવાનોને ડાયરેક્ટ ભરતી દ્વારા સામેલ કરવામાં આવ્યા. ત્યારે માહિતી માંગનાર બિલ્ડરને હજુ સુધી મોરબી પેટા કચેરી વિભાગ એકમાં ફરજ બજાવનાર બંને યુવાનોને છૂટા કરવામાં આવ્યા છે કે કેમ તે સહિતની તમામ બાબતો અંગે હજુ સ્પષ્ટ માહિતી નથી આપવામાં આવી. ત્યારે સાથે જ કૌભાંડમાં સામેલ વિષ્ણુ પ્રસાદ દેરાશ્રીનું કબૂલાત નામું સામે આવી ચૂક્યું હોવા છતાં આ મામલે પોલીસ ફરિયાદ પણ નોંધાઈ છે કે કેમ તે બાબતે હજુ સુધી બિલ્ડરને પણ જાણ કરવામાં નથી આવી. મારી ઓફિસમાં એક નાનામય પત્ર આવેલો અને એમાં મને એવું જણાવવામાં આવેલું કે પાણી પુરવઠામાં બે વ્યક્તિની જુનિયર આસિસ્ટન્ટ તરીકે નિમણૂક થયેલ છે. આના માટે મેં મોરબી કચેરી પેટા વિભાગ કચેરીમાં જે કૌભાંડ થયું હતું એટલે એની ઉપલી કચેરી ડિવિઝન કચેરીમાં એક માહિતી માંગેલ. એમાં મને જે કાગળો મળેલ છે માહિતી અધિકાર હેઠળ એમાં સ્પષ્ટ જણાવવામાં છે કે છઠ્ઠા મહિનામાં 2021 14/6/2021 અને 22/7/2021 ના રોજ પાર્થ રાઠોડ અને જયદીપ પોપટ નામના બે વ્યક્તિની ભરતી કરવામાં આવેલી હતી. પછી 13/9/2021 ના રોજ એક મનસુખ પરમાર નામની વ્યક્તિ રાજકોટ કચેરીમાં એક પત્ર નાનામો પત્ર લખે છે સરનામા વગરનો, એના દ્વારા તપાસ થાય છે. અને 30/9/2021 ના રોજ વીડી દેરાસરી નામનો એક જુનિયર એનો રોજમદાર છે એની પાસેથી આ લોકો કબૂલાતનામું લે છે પાણી પુરવઠાના અધિકારીઓ કે આ કૌભાંડ મેં આર્થિક લાભ માટે કરેલું છે. આજની તારીખે મને જે માહિતી મળેલી છે આ ચોથા મહિનામાં એમાં પણ જણાવે છે કે વીડી દેરાસરી આજની તારીખે નોકરી પર ફરજ બજાવે છે, તો આના માટે એને બચાવવાવાળા અધિકારીઓ છે એનો એ વહીવટદાર હોય એવું મને જણાય છે. ના, એ માહિતી મને આપવામાં આવેલી નથી કારણ કે ડિવિઝન કચેરી પાસે એ માહિતી ઉપલબ્ધ નથી. એટલે એ લોકો એવું જણાવે છે કે અમારી પાસે આ માહિતીમાં કોઈ નોકરી કરતા હોય જણાતું નથી. પણ 3 મહિના પછી મનસુખ પરમારે પત્ર કરેલો છે એટલે ત્યારબાદ જે કંઈ પણ કૌભાંડ થયું એની પહેલાંનું કે પછીનું, તો આજની તારીખે વીડી દેરાસરી નોકરી પર શેના માટે ફરજ બજાવી શકે. આમાં વીડી દેરાસરીનો એક પત્ર છે એમાં એ સ્પષ્ટ જણાવે છે કે આમાં સ્પષ્ટ લખેલું છે કે આર્થિક કૌભાંડ માટે આર્થિક લાભાલાભ માટે મેં આ કરેલું છે. તો આર્થિક લાભ માટે કરેલું હોય તો ઉપલા અધિકારીઓની સામે શા માટે પગલાં લેતા અચકાય છે? આ બહાર છે ને મારી ઓફિસમાં એક કાગળ આવે છે ચિઠ્ઠીના રૂપમાં, એમાં મને એવું જણાવે છે કે પાણી પુરવઠામાં એક ભરતી કૌભાંડ થયેલું છે. એમાં એટલું બધું મને યોગ્ય ન લાગતા મેં કોઈ તપાસ કરેલ નહીં. ત્યારબાદ ફરીથી એક નાનો કાગળ આવે છે એમાં લખે છે કે આ તારીખથી આ તારીખની તમે પાણી પુરવઠા કચેરીમાં માહિતી માગો, તમને બધું જ રેકોર્ડ મળી જશે. આના માટે હું પાણી પુરવઠા કચેરી ડિવિઝન ઓફિસમાં મેં માહિતી માગી એટલે ત્યાંના કાર્યપાલક ઇજનેરે મને આ માહિતી આપેલી છે. જો નીચેની ઓફિસમાં જ્યાં કૌભાંડ થયેલું છે ત્યાં માહિતી માગું તો આ પાછું દબાવી દેવામાં આવે ને મને માહિતી ન મળે. પગારની તો માહિતી નથી પણ એ વ્યક્તિ જે રોજમદાર તરીકે ફરજ બજાવે છે એની એટલી સક્ષમતા ન હોય કે એ ઉપલા અધિકારીને કોઈ રીતના સાધી શકે. એટલે આમાં સ્પષ્ટ જણાઈ આવે છે કે કોઈ પણ ઉપલા અધિકારીનો જે કારણ કે ગાંધીનગર સુધી મુખ્ય વહીવટી અધિકારીને પણ આ કૌભાંડની જાણ છે, વારંવાર અધિકારીઓએ પત્રો કરેલા છે, છતાં પણ જો એને બચાવવામાં આવતો હોય તો આ કોઈ મોટા અધિકારીનો વહીવટદાર હોઈ શકે છે. આમાં જો પોલીસ તપાસ કરવામાં આવે નિષ્પક્ષ રીતના તો આ બે વ્યક્તિ છે પાર્થ અને જયદીપ પોપટ તો એની પણ પૂછપરછ કરવામાં આવે કારણ કે એને પણ ગવર્મેન્ટના નિયમો ભંગ કરી અને નિમણૂક પત્ર મેળવેલ, તો એમાં એને જે દેરાસરી જે છે વીડી દેરાસરી એ સ્પષ્ટ લખે છે કે આર્થિક લાભ માટે મેં આ કરેલું છે. એમાં કેટલા કરોડનો વહીવટ થયો હતો, કેટલા લાખો રૂપિયાનો વહીવટ થયો હતો, એ વહીવટ કોને ક્યાં ક્યાં અધિકારીઓ મેળવેલ છે ને એ પણ એક તપાસનો વિષય છે. આજની તારીખે ત્યાં રાજકોટ શહેરના આમ્રપાલી અંડર બ્રિજમાં સામાજિક તત્વોનો ત્રાસ વધતો જતો હોય તેવો આક્ષેપ કરવામાં આવ્યો છે. શહેરના આમ્રપાલી અંડર બ્રિજમાં વોકિંગ પાથમાં સતત સામાજિક તત્વોનો જમાવડો રહેતો હોય અને દારૂ ઢીંચવા સહિતની વગેરે પ્રવૃત્તિઓ કરતા હોય તેવો સ્થાનિક મહિલાઓ દ્વારા આક્ષેપ કરવામાં આવ્યો છે. સાથે જ સામાજિક તત્વોના ત્રાસમાંથી મુક્તિ અપાવવા માટે માંગ પણ કરવામાં આવી છે. તકલીફ એવું છે કે અંડરબ્રિજ ટનલ ચાલુ કરી દીધી છે અને અંડરબ્રિજ ત્યારથી બને ત્યારથી ટનલ બનેલી છે ઓલરેડી, પણ સામેથી એક પાથવે ચાલુ હતો કે જે વોકિંગ બાય વોકિંગ જે ચાલતા હતા ડેઇલીના એ બધા આવજા કરી શકતા હતા. સ્પેશિયલી લેડીઝના કે વેજીટેબલ માર્કેટ ત્યાં છે, કરિયાણાની શોપ બધી ત્યાં છે, ઇવન દૂધથી માંડીને ડેઇલી ચીજવસ્તુઓની જેની જરૂર છે જે આ સોસાયટીમાં રહે છે પહેલી સોસાયટી વડે આ સોસાયટીમાં બાય રોડ એ લોકો ભલે ટ્રેક ક્રોસ કરતા હતા એ ખોટું જ હતું, પણ એને એ સિવાય ઓપ્શન નહોતા. આ ટનલ બન્યાને 2-3 વર્ષ થઈ ગયા પણ એનો કોઈ યુઝ જ નથી, સિક્યુરિટી ગાર્ડ નથી ત્યાં, ક્લીનલીનેસ બિલકુલ નથી, એટલી બધી વાસ આવે છે કે પબ્લિક યુરિનલ તરીકે જ યુઝ કરે છે લોકો અને દેશી દારૂવાળાની કોથળીઓ બી પડી હોય છે અને ઘણા બધા આવા તત્વો બી હોય છે. એટલે એકલી લેડીઝ
એકલું બચ્છું, કોઈ પણ ત્યાંથી તે પાસું નથી થઈ શકતું. અધરવાઇઝ ઓવરબ્રિજ આપો, અધરવાઇઝ એક નાનું ઊંચો થઈ શકે તો નાની એક ચક્કર આપો ચકેડી, કે જ્યાંથી વોકિંગ પાથવાળા છે આરામથી નીકળી શકે. બાકી અંડરબ્રિજને કાં તો એમાં મોબાઈલ કવરેજ માટે એક ટાવર જોઈએ છે, એક સિક્યુરિટી ગાર્ડ જોઈએ છે બે સાઈડના, અને અંદર બી કોઈ ન રહે એનું ધ્યાન રાખે, અને ક્લીનલીનેસ રોજ થાય એનો સ્ટાફ જોઈએ છે. હા, પ્રવૃત્તિ ચાલતી એવું દેખાઈ રહ્યું છે, કારણ કે જે રીતે ગંદકી છે ને જે રીતના વાસ અને જેટલી ચીતરી ચડે એવી બધી વસ્તુ નાખેલી હોય છે, એટલે એવું લાગે છે પાણી ભરાય છે, બાથરૂમ બી જાય છે, યુરિનલ તરીકે યુઝ કરે છે, એટલે એનું બી એટલે જ વાસ આવે. ના નથી, કારણ કે મોબાઈલમાં કવરેજ નથી આવતું, તો અંદર અંડરબ્રિજથી પાસ થાય ટનલમાંથી, અને કોઈને ફોન કરે કે ક્યાંક ફસાયું છે, કોઈ એને હેરાન કરી રહ્યું છે, કોઈ આવા તત્વો એને પાછળ પડી રહ્યા છે, તો એનું કવરેજ જ નથી કે બાર કોઈને ફોન કરી શકે કે એના ઘરનાને નજીકથી બી હોય તો બોલાવી શકે, કે એમાં નજીક છે બેડની ટનલના દરવાજા તો બી ત્યાં સુધી બી અવાજ જાય એવું કોઈ જ નથી. પાટણ જિલ્લાના સમી તાલુકાના કનીજ ગામ અને આજુબાજુના ગ્રામ્ય વિસ્તારના ખેડૂતોને સિંચાઈ માટે નર્મદા નિગમ દ્વારા અંડરગ્રાઉન્ડ પાઇપલાઇન નાખવામાં આવી હતી. નર્મદા નિગમ હારીજના અધિકારીઓ અને કોન્ટ્રાક્ટર દ્વારા સરકારે નર્મદા નિગમને ખેડૂતના ખેતર સુધી પાણી પહોંચી રહે તે માટે લાખો રૂપિયાનો ખર્ચ કરી અંડરગ્રાઉન્ડ પાઇપલાઇન નાખવા માટે કોન્ટ્રાક્ટ આપેલો, પરંતુ અધિકારીઓએ ઓછા ખર્ચે પૈસા લઈ લાલચમાં માત્ર ખેતરની અંદર ઊંચી પાઇપલાઇન નાખી ટેસ્ટિંગ કર્યા વગર જોઈન્ટ કરી દીધું. વારંવાર રજૂ કરવા છતાં કાર્યવાહી કરવામાં નથી આવી. 5 વર્ષથી પાણી ખેડૂતોના ખેતર સુધી ન પહોંચતા પાણીથી વંચિત રહેલા ખેડૂતો પાણી મેળવવા માટે જાતે જ કામગીરી કરી રહ્યા છે. તાત્કાલિક ધોરણે કનેક્શન કરી આપવા, ખેડૂતોને સિંચાઈ માટે રવિ પાક માટે પાણી મળી રહે તેવી યોગ્ય વ્યવસ્થા કરવા હાલ ખેડૂતોનો પોકાર ઉઠવા પામ્યો છે. અને ચકમાં કનેક્શન ક્યારેક નાખે ના, અને ટેસ્ટિંગ કરી તો આ લોકો ના કોઈ ટેસ્ટિંગ નથી કર્યું, તો ખેડૂતો પાણી મળ્યું ના મળ્યું? ના, પાણી થમકું મળ્યું જ નથી. તો હવે શું માગણી? હવે અમારે પાણીની માગણી છે. તો અત્યારે પાઇપલાઇન કેવી રીતે નાખી દે? અમે પાઇપલાઇન અત્યારે ખેડૂત ઉઘરાય ને પૈસા ફાળો નાખી અને અમે લાઈન એઠી ઉતારી. આ પાઇપલાઇન ગાજીનપુરા માઇનરની છે, કનીજ ગાજીનપુરા ને હો જેવા ખેડૂતો હે એને 7-5 વર્ષ જેવું થઈ ગયું. હજુ આ લાઈન ઉપર નાખીને લોકો જતા રહ્યા, બિલ ઉપાડી ફૂટી ખાલી ઊંડી નાખી, વધારે ઊંડી ના નાખવાના કારણે પાણી પહોંચતું નથી. ત્યાં ખેડૂતો હાથે એમના પોતાના ખર્ચે હો ખેડૂતો જીસીબી લાઈન ખોદીને આ લાઈનને નીચે ઉતારવામાં આવી, લાખ ઉપરનો ખર્ચો અમારે ખેડૂતોને થયો. બાકી આ લાઈનનો બિલ એમને ના મળી, એમ તો ઉપાડીને જતા રહ્યા, પણ અમારે લોકોને હાથે 1,00,000 રૂપિયાનો ખર્ચો કરવો પડ્યો. એટલે અમને આ ખર્ચો હારે આવી જીસીબીનો આપી દે અને બાકી મજૂર કરી અને અમે લાઈન નીચે ઉતરાવીએ છીએ. આદિપુરમાં સિંધી સેવા મંચ દ્વારા વિદ્યાર્થીઓમાં સ્કૂલ કીટનું વિતરણ કરાયું. સંસ્થાએ 200 જરૂરિયાતમંદ બાળકોને તેમના પરિવારોને સ્કૂલ કીટ આપીને મદદ કરી. કાર્યક્રમની શરૂઆત મહેમાનોનો પ્રેમ લાવણી પરમાનંદ કૃપલાણી આ ઉપરાંત અન્ય મહાનુભાવો દીપ પ્રાગટ્ય કરી શરૂઆત કરાઈ. સમગ્ર કાર્યક્રમમાં મહાનુભાવો ઉપરાંત મોટી સંખ્યામાં લોકો ઉપસ્થિત રહ્યા. નમસ્કાર દોસ્તો, મેં સિંધી સેવા મંચ કા એજન્સી કમલેશ માધવસિંહ બોલ રહા હું. हमारी एक संस्था है सिंधी सेवा मंच, जो जरूरतमंद सिंधी परिवारों की मदद करती है. संस्था हर साल स्कूल खोलने से पहले लगभग 200 बच्चों को एक स्कूल किट देती है. इस किट की कीमत कम से कम 500 रुपये होती है. संस्था की ये कोशिश होती है कि जितने भी गरीब परिवार हैं हमने उनको थोड़ी सी आर्थिक मदद कर सकें, ताकि स्कूल खुलते समय इन सबकी हालत खराब होती है. एक एक घर के अंदर 3-3, 4-4 बच्चे होते हैं, लोग विधवा बहने होती हैं जो भाड़े के मकान में रहती हैं, और ऐसे लोग स्कूल खुलते समय अपने 3-4 बच्चों का कैसे निर्वाह करें, कैसे उनका खर्चे चलाएं. तो संस्था की कोशिश रहती है हर साल लगभग 200 बच्चों को हम लोग एक किट देते हैं, और उसके सिवाय हमारी संस्था स्कूल खुलते समय बच्चों को यूनिफॉर्म, कापी, किताबें, स्कूल की फीस और शू भी देती है. ये सब होता है हमारे जो संस्था के मेंबर हैं उन सब के दान धर्म से होता है. संस्था ऐसे सभी मेंबरों का જુનાગઢ માંગરોળમાં 2020ની સાલમાં માંગરોળ બંદરમાંથી 6 ખલાસીઓ માંગરોળની બોટ માછીમારી કરવા ગયેલ. પાકિસ્તાનીઓ આ ખલાસીઓનું અપહરણ કરી પાકિસ્તાન લઈ ગયા હતા. જે ખલાસીઓ પાકિસ્તાન જેલમાંથી છૂટી આજે માંગરોળ પતન પોતાના પરિવારમાં ખુશીનો માહોલ જોવા મળ્યો હતો. માછીમારો વતન પરત ફરતા તેઓનું બેન્ડ વાજા અને તાલ સાથે સ્વાગત કરાયું. આ ઉપરાંત માછીમાર અનિકેત થાપણિયા દ્વારા જણાવવામાં આવ્યું કે હજી પણ 81 જેટલા માછીમારો કરાચીની જેલમાં હોવાની હકીકત વર્ણવી હતી. અમે 2000 ફિશિંગ કરતા દોરાન પાકિસ્તાનથી 2-3 માઇલ અંદર આપણી બોદરમાં હતા, અને અમે અમને ત્યાંથી પાકિસ્તાનની નેવીવાળા આવી અને ત્યાંથી ઝડપી
कब्जो करी अमने कराची जेल में लई गया बराबर। अने न्या कोई अमरु कोई तालुका कोई घरना खट वगैरह ये कोई जातनो कोई तालुका तेज नहीं घर थी। अने न्या बीजा 81 माणसों हजी फसायेला पड़ेला है गमे त्या जजनी राउंड आए कोई सुप्रिंटेंडेंट आए कोई आईजी आए डीआईजी आए तो एना बीजी जेल में अथवा बीजी सर्कल में ट्रांसफर कर दी है एना सील कर दईश એટલે એમાંથી એનાઓને કંઈ આગળ એ લોકોનું કામ નથી ચાલતું કેમ કે એ જે મારી પહેલાં 3-4 મહિના પહેલાંના પકડાયેલા છે હજી ત્યાં 81 માણસો હલવાયેલા પડ્યા છે એનાઓની કંઈ આગળ કોઈ સરકારને કંઈ ખબર જ નથી કે એ માણસો ઇન્ડિયાના છે કે ક્યાંના છે કોઈ જાતની રજૂઆત નથી થઈ કંઈ નથી થયું એમાંથી એ લોકો બહુ પરેશાન છે। સાચવવામાં તો દિવસની 5 રોટલી આપતા હતા અને બસ થોડું ઘણું કામ કરતા હતા અહીંયા ભાજપ સરકારની ઓલાવે થોડીક મદદ કરી સરકારે એને ઘરે મદદ કરીને ઘરે પહોંચાઈ રહ્યા અમને એટલે અમને ખુશી છે એ વાતની કે નહીં ભાજપ સરકારે અમને છોડાવ્યો આ બાબતથી। આમ આદમી પાર્ટી મહિલા હોદ્દેદાર અને કાર્યકર્તાઓ દ્વારા વડાપ્રધાન નરેન્દ્ર મોદીને પત્ર લખી સાથે કાળો રૂમાલ મોકલી વિરોધ કર્યો જેમાં પહેલવાન દીકરીઓનું શોષણ કરનાર બ્રિજભૂષણસિંહની તાત્કાલિક ધરપકડ કરવાની માંગ કરી। દીકરીઓ સાથે અન્યાય થઈ રહ્યો છે તે ખરેખર ભારતીય જનતા પાર્ટી માટે ફિટકાર વરસાવા જેવી બાબત છે તેવા તમામ આક્ષેપો લગાવવામાં આવ્યા। નમસ્કાર, જય હિન્દ, જય ભારત। આજે સુરત શહેર ખાતે સુરત શહેરના મહિલા પ્રમુખ અને સુરત શહેરના બહેનો જે સંગઠિત બહેનો અને આમ આદમી પાર્ટીમાંથી ચૂંટાયેલા કોર્પોરેટરો સાથે અમે એક માનનીય વડાપ્રધાન સાહેબને એક આવેદનપત્ર આપવાના છીએ પોસ્ટ દ્વારા, સાથે સાથે કાળા ધોરણનું રૂમાલ પણ આપવાના છીએ કે જે ભ્રષ્ટાચાર કે પછી આપણે કહીએ ને ઘમંડનું જે કલપ લાગી ગયું છે એ કલપ ઉછીને જે બહેનો સાથે અન્યાય થઈ રહ્યો છે એમના માટે કંઈક કરે અને એમ જે ન્યાય માંગી રહી છે એમને ન્યાય અપાવે। આપણને બધાને ખબર છે કે અત્યારે જે કુસ્તીબાજ બહેનો એટલે કે પહેલવાન બહેનો સાથે જે અન્યાય થઈ રહ્યો છે જેમના જેમની ફરિયાદ છે કે યૌન શોષણ બાબતે જે ફરિયાદ કરી રહ્યા છે જે આરોપીઓની ધરપકડ કરવા માટેની વારંવાર માંગણીઓ કરી રહ્યા છે પણ આરોપીઓની ધરપકડ કરવાના બદલે આ બહેનો ઉપર અને એમના સમર્થનમાં આવેલા લોકો ઉપર જે દમણની નીતિ અપનાવી રહી છે ભાજપ સરકાર એ દૂર કરીને જે આરોપીઓ છે એમને તરત ને તરત તાત્કાલિક ધોરણે એમના ઉપર એક્શન લેવાવા જોઈએ, એમની ધરપકડ થવી જોઈએ એવી અમારી માંગણી સાથે અમે એક આ લેટર માનનીય વડાપ્રધાન સાહેબશ્રીને મોકલી રહ્યા છીએ। અને અમે એક વાત કહી રહ્યા છીએ કે અત્યાર સુધી જ્યારે જ્યારે ભારતીય જનતા પાર્ટી સરકાર નહોતી એ પહેલાં જ્યારે ભારતીય જનતા પાર્ટીનો મહિલા મોરચો હતો જ્યારે બહેનો સાથે કંઈ પણ થતું હતું ત્યારે તો બહુ બોલતા હતા, સાંસદમાં પણ સ્મૃતિબેન ઈરાની બહુ મોટા પાયે બોલે છે કે બહેનો સાથે આવું નહીં ચલાવી લેવાય, બળાત્કારીઓ સાથે આવું કરવામાં આવશે, તો આજે એમના જ પક્ષની અંદર એમના જ નેતાઓ સામેની જે ફરિયાદ ઉઠી છે તો કેમ એના વિરુદ્ધમાં કોઈ એક્શન નથી લેવાતા, કેમ એના સામે કોઈ બોલાતું નથી? આજે પહેલવાન બહેનો કે જે ભારત દેશનું સ્વાભિમાન કહેવાય સન્માન કહેવાય છે આપણા દેશને એક સ્વાભિમાન સાથે ઊંચું જોવાની જે ગોલ્ડ મેડલ લઈને આવેલી જે બહેનો છે આજે એ બહેનો પોતાના હક પોતાના ન્યાય માટે જો બેઠી હોય અને એમને અમદાવાદમાં મેટ્રો બાદ હવે સુરતમાં મેટ્રોનું કામ શરૂ કરાયું છે। સરથાણાથી ડ્રીમ સિટી અને સરોલીથી પેસાણ કોરિડોર બનશે। સરથાણાથી ડ્રીમ સિટી વચ્ચે 21.61 કિલોમીટરનો રૂટ રહેશે જેમાં 6.47 કિલોમીટર અંડરગ્રાઉન્ડ રહેશે। કાપોદ્રાથી ચોક બજાર સુધી અંડરગ્રાઉન્ડમાં 6 સ્ટેશન બનશે। સરથાણાથી ડ્રીમ સિટી વચ્ચે 16 કિલોમીટરનો કોરિડોર ડાયમંડ કોરિડોર તરીકે ઓળખાશે। બીજો કોરિડોર બેસાણથી સારોલી વચ્ચે જે સરોલીથી બેસાણ કોરિડોરના નામે ઓળખાશે। માર્ચ 2025 સુધીમાં બંને કોરિડોર શરૂ કરવામાં આવશે। સરથાણાથી ડ્રીમ સિટીનો કોરિડોર ડિસેમ્બર 2023 સુધીમાં શરૂ કરાશે। મેં આપકો બતાયા કે યે જો હમારા મેટ્રો હે ઇસકે અંદર મેઇનલી દો કોરિડોર હમ બોલતે હૈ, એક નોર્થ સાઉથ કોરિડોર હૈ જો ડાયમંડ કોરિડોર કે નામ સે ભી જાના જાતા હૈ, તો ઇસકે અંદર જો હમારા કામ હૈ વો સરથાણા મેં સે લેકર ડ્રીમ સિટી તક હૈ, ઓર યે ડ્રીમ સિટી મેં હી હમારા ડિપો બનને વાલા હૈ, ઓર જો હમારા ઇસ્ટ વેસ્ટ કોરિડોર હૈ વો હમારા બેસાણ સે લેકર કે આપકા સરોલી તક હૈ, તો ઉસમે ટોટલ હમારા 18 કિલોમીટર કા હૈ ઓર ઉસમે સારે એલિવેટેડ સ્ટેશન્સ હૈ, જો યે અપના કોરિડોર 1 હૈ ઇસકે અંદર ટોટલ 20 સ્ટેશન્સ હૈ જિસમે સે 6 સ્ટેશન જો હૈ વો અંડરગ્રાઉન્ડ કે હૈ જો યહાં કપોદરા મેં સે શુરૂ હોકર હમારા ચોક બજાર તક જાતા હૈ, તો 6 સ્ટેશન હૈ ઇસમે કપોદરા ફિર ઇસકે બાદ લવેશ્વર ચોક એન્ડ સેન્ટ્રલ વેર હાઉસ રેલવે સ્ટેશન મસ્કટી એન્ડ ચોક બજાર, તો યે 6 સ્ટેશન જો હૈ યે હમ અંડરગ્રાઉન્ડ સે બના રહે હૈ, તો આજ કી ડેટ મેં હમારા કામ ફુલ સ્પીડ પર ચાલ રહા હૈ ઓર હમારી જો 4 TBM ટનલ બોરિંગ મશીન ડેલી બેસિસ પે કામ કર રહી હૈ। યે હમારા જો કપોદરા સે આપ ચોક બજાર કી બાત કર રહે હૈ યે જો અંડરગ્રાઉન્ડ હૈ યે ટોટલ 6.57 કિલોમીટર હૈ જિસમે 6 સ્ટેશન હૈ, અભી હમારા 6 કે 6 સ્ટેશન્સ પર કામ ચાલ રહા હૈ, તો 4 સ્ટેશન મેં હમારા કામ કાફી એડવાન્સ સ્ટેજ મેં પહોંચ રહા હૈ ઓર 2 સ્ટેશન્સ મેં જો મેં આપકો બ્રીફ કરા થા પહેલે
जो थोड़े डीप स्टेशन हैं, क्योंकि हमारे को वहाँ पे रोड पे जगह नहीं मिलती, तो वो एक डिफरेंट टाइप के स्टैक टाइप के स्टेशन हैं, तो वहाँ पे भी हमारा काम शुरू हो। अरवली ना भीलोड़ा में हाथमती नदी पास 57 घेटा ना मौत थया, 100 घेटा माथी 43 घायल अने 57 घेटा ना मौत थया। पशु तबीबीनी वावाजोड़ा के वीजळी पड़वानी मौत थया नी आशंका व्यक्त करी छे, त्यारे घेटा ना मौत नुं साचुं कारण जाणवा तंत्र द्वारा घेटा नुं पोस्टमोर्टम करवामां आवशे। डॉक्टर मयूर अशारी, पशु दवाखाना भीलवाड़ा, पशु चिकित्सा अधिकारी तरीके फरज बजाऊ छू। गत रोज रात्रिना वावाजोड़ाना लीधे अहीं रबारी ना खूब घेटा, 100 घेटामांथी 50 ઉપર ઘેટા મરણ પામેલ છે વાવાઝોડાને લીધે, અને 43 જેટલા ઘેટા હાલ ઘાયલ છે જેની સારવાર હેઠળ છે। હવે મરવાનું ચોક્કસ કારણ વાવાઝોડાના લીધે શક્ય છે, ત્યાં સુધી વીજળી પડવાના કારણે પણ હોઈ શકે, જેનું પોસ્ટમોર્ટમની કાર્યવાહી કરીને જાણી શકાય તેમ છે। મારું નામ રોમભાઈ રબારી છે। વોકાનેરથી ઘેટા પવન આવ્યો, પવન હાથી ઘેટા નેકળી પડ્યા, એટલે નદીમાં આવી ગયા, ભીલોડા નદીમાં આવતા ઘેટા કૂતરે બહુ ઘાયલ કરી દીધા છે, બીજે મરી ગયા છે, અને 46 ઘેટા અત્યારે હાલમાં ઘાયલ છે, બરાબર 100 ઘેટા હતા એમાંથી 46 ઘેટા રહે છે, બીજા બધે મરી ગયા છે, બરાબર વાવાઝોડા હાથી વીજળી પવનમાં નીકળી ગયા છે, બરાબર એવું થયું છે, બરાબર અમારે ડેરો હુનો હતો, એટલે ડેરામાં બધું પાણી પેટું હતું, એટલે ડેરામાં બધું રહ્યા, એટલામાં ગેટર નીકળી ગયા, કૂતરે મારવામાં નુકસાન બહુ કરી નાખી છે। શહેર જિલ્લાના અનેક લોકોના હૃદયને ધબકતું રાખનાર હૃદય રોગના નિષ્ણાત ડોક્ટર ગૌરવ ગાંધીનું આજ વહેલી સવારે માત્ર 41 વર્ષની યુવા વય હૃદય થંભી જતા જામનગરના તબીબી અમલમાં ભારે શોકની લાગણી છવાઈ છે। ડોક્ટર ગૌરવ ગાંધીના પરિવારમાં પણ શોકની લાગણી છવાઈ હતી। જીજી હોસ્પિટલમાં કાર્ડિયોલોજીસ્ટ તરીકેની સેવા આપતા ત્યારે તેઓ જામનગરની શારદા ક્રિટિકલ ખાનગી હોસ્પિટલમાં પણ ફરજ બજાવી રહ્યા હતા। ડોક્ટર ગૌરવ ગાંધી આ સંસ્થા ખાતે મેડિસિન વિભાગમાં મદદનીશ પ્રાધ્યાપક તરીકે ખૂબ સારી સેવાઓ આપતા હતા। એમની કામગીરી પણ ખૂબ પ્રશંસનીય હતી, કામનું ભારણ ખૂબ રહેતું, પણ સ્તસ્ત કામગીરી કરતા એમના કુટુંબીજનો તરફથી અને એમના હોસ્પિટલના સ્ટાફ તરફથી માહિતી મળે મુજબ એમને લગભગ બપોરે 2 રાત્રે 2 વાગ્યાની આસપાસ થોડી મુશ્કેલી ઊભી થઈ હતી, હોસ્પિટલ ગયા હતા, ત્યાં કાર્યક્રમ લીધો, કાર્યક્રમ મળેલો, એટલે એમણે પોતાની રીતે ટ્રીટમેન્ટ ચાલુ કરી હતી। ઘરે જતા રહ્યા હતા, સવારે 6 વાગે એમના પહોંચીને અને એમના બને બી ડૉક્ટર ફ્રેનલ કે જે આ સંસ્થા ખાતે ફરજ બજાવે છે, એમને એમના વાઇફ દ્વારા ખબર પડી કે પડી ગયા છે બાથરૂમ પાસે, તાત્કાલિક હોસ્પિટલ લાવવામાં આવ્યા, પણ તબીબોની સારવાર કારગર નીકળી હતી, એટલે 8 સવારની આસપાસ એમને મૃત જાહેર કરવામાં આવ્યા। પોસ્ટમોર્ટમ પ્રક્રિયા પૂર્ણ થઈ ગઈ છે અને એમના પોસ્ટમોર્ટમનું વિસરા હતા હિસ્ટોપેથોલોજીકલ એક્ઝામિનેશન માટે મોકલી આપ્યા છે। 3-1 દિવસ પછી આમાં થોડું ચેન્જીસ હશે। બિહારના ભાંગલપુરમાં ગંગા પર બનેલો પુલ ડૂબી જતા જેને લઈ વિપક્ષ પર ભાજપ દ્વારા આકરા પ્રહાર કરવામાં આવ્યા હતા। બિહારમાં લાંચ વગર કામ ન થતું હોય તેવા આક્ષેપ લગાવવામાં આવ્યા। આ ઉપરાંત બિહારના વરિષ્ઠ ભાજપના નેતા અને ધારાસભ્ય સંજય સરાવીએ જણાવ્યું કે બિહારમાં ભ્રષ્ટાચારની ગંગોત્રી વહી છે, નીતિશ કુમાર પણ તેમની સાથે જ છે, આખા પરિવાર ઉપર સતત સીબીઆઈ અને ઈડીની રેડ ચાલી રહી છે, તેની તપાસ પણ થઈ રહી છે તેવા આકરા પ્રહાર કરવામાં આવ્યા હતા। दूर दराज के गांव में भी सूरत के अंदर कोई टॉप मोस्ट डॉक्टर बैठा है तो उसको जो है कांटेक्ट करने की सुविधा की उसको फैसिलिटी है। इतनी इतनी महंगी ये सारी चीजें मैंने जो व्यक्तिगत महसूस किए, अनुभव किए, जिनके अंदर प्रधानमंत्री के विजन को मैंने डायरेक्टली अपनी आंखों से देखा है, उसको गहराई को महसूस किया है, उनका मैं आपसे जिक्र कर रहा हूँ कि इतनी महंगी महंगी दवाइयां मिलती थी, जबकि जेनरिक अच्छी दवाइयां जो है वो अगर लोगों के लिए उपलब्ध कराई जाए तो 50% से 90% तक दाम कम हो सकता है। आज देखते ही देखते 10,000 से ज्यादा स्टोर जो है प्रधानमंत्री जी ने देश में जन औषधि के खुलवा दिए। लोगों के लिए अगर हार्ट अटैक हो जाए और स्टेंट डालना पड़ जाए तो लोगों को जो है 2-2 लाख रुपया, 3-3 लाख रुपया खर्चा होता था, आज कुछ हजार के अंदर जो है वो स्टेंट डल जाता है, किसी का घुटना रिप्लेस हो जाता है। और कोविड काल के अंदर मैंने देखा कि कितनी गहराई से इस देश के लोगों को उनके प्राण की रक्षा के लिए कैसे ऐसे साइंस एंड टेक्नोलॉजी मिनिस्टर हमारे बायोटेक्नोलॉजी के अंदर साइंटिस्ट को कैसे आपने देखा कि इवन जो दवा जहां वैक्सीन बन सकती थी उन जगहों पर स्वयं प्रधानमंत्री जी ने जा जाकर जो है साइंटिस्ट को इंस्पिरेशन दिया और रिकॉर्ड टाइम के अंदर
एक साल से भी कम समय के अंदर वैक्सीन को बनाकर और 35,000 करोड़ रुपया केवल इस बात के लिए आज हम और आप यहाँ आराम से बैठे हैं, मास्क लगाने की जरूरत नहीं है, वो इस वजह से है कि हमें आपको सबको एक डोज, दो डोज और इवन बूस्टर डोज भी जो है वो इस देश के अंदर निःशुल्क जो है उपलब्ध कराई जा चुकी है। एक के बाद एक हेल्थ, क्योंकि लोगों के लिए जो सबसे इम्पोर्टेंट चीज़ होती है, सबसे बड़ी उनके लिए उनकी स्वास्थ्य की रक्षा होती है, स्वास्थ्य की रक्षा के लिए सबसे इम्पोर्टेंट आदमी एक डॉक्टर होता है। तो एक तरफ स्टेट ऑफ द आर्ट अस्पताल एम्स जो है, 6-7 एम्स होते थे, आज जो है 23 एम्स हमारे देश के अंदर। जो सरकार की हर स्कीम के अंदर जो भी सहायता मिल सकती है मिलती है। गुजरात इकोलॉजी कमिशन अने वन अने पर्यावरण विभाग द्वारा भलगामड़ा खाते अंदाजे 2 करोड़ रूपयाना खर्चे तैयार करायेल प्रकृति पथ अने प्रकृति पार्क नु वन अने पर्यावरण मंत्री मुरुभाई बेराना हस्ते लोकार्पण करवामां आव्युं हतुं। लीमडीना धारासभ्य अने पूर्व कैबिनेट मंत्री किरीटसिंह राणा, विधानसभाना नायब मुख्य दंडक जगदीशभाई मकवाणा, जिला भाजपना प्रमुख हितेन्द्रसिंह चौहान, प्रकाशभाई सोनी, वन विभागना अधिकारीओ वृक्षारोपण कर्युं। आजे सुरेन्द्रनगर जिल्लाना लीमडी तालुकामां भलगामड़ा खाते प्रकृति पार्क और प्रकृति पथ नु लोकार्पण हम कर। आज योगानुयोग विश्व पर्यावरण दिवस है, विश्व पर्यावरण दिवसे अमरा वन विभाग, वन पर्यावरण विभाग इकोलॉजी कमीशन अँजे आ एक गया वर्षे जुलाई महीना में काम की शुरुआत करी थी और खूब झड़प थी 6 महीना में काम पूर्ण करूँ लोकार्पण कर। આજે સમગ્ર રાજ્યમાં જે રીતે વિશ્વ પર્યાવરણ દિવસની ઉજવણી થઈ અને લગભગ આપણા સરકાર અને ગુજરાતની જનતા, એનજીઓ બધાના સાથ સહકારથી આજના દિવસે લોકોમાં પર્યાવરણ પ્રત્યે ખૂબ જાગૃતતા આવે એના માટે અને આપણા આદરણીય વડાપ્રધાનશ્રીની જે અપીલ છે એમાં મિશન લાઈફની થીમ ઉપર બધાએ પ્રતિજ્ઞા લીધી અને જુદા જુદા કાર્યક્રમો કરવામાં આવ્યા। એ જ રીતે આ ભલગામડામાં ખૂબ સરસ હમણાં જોયું મોટી વિશાળ સંખ્યામાં વિશાળ જગ્યામાં આ પ્રકૃતિ પાર્કનું જે નિર્માણ થયું છે અને પ્રકૃતિ પથ એ ખૂબ સરસ ગામની બાજુમાં તળાવ છે ત્યાં એક એનું પણ નિર્માણ થયું, એનું લોકાર્પણ કરતા અમે બધા આનંદ અને ગૌરવની લાગણી અનુભવીએ છીએ। હાલ સમાચારોમાં બસ આટલું, વધુ સમાચારો સાથે ફરી મુલાકાત કરીશું, ત્યાં સુધી જોતા રહો અબ તક, નમસ્કાર।